नेक्स्ट क्वेश्चन छे शून्यक्रमनी प्रक्रिया एटले शुं? શૂન્યક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ મેળવો. તો પહેલા લખવું પડશે શૂન્યક્રમની પ્રક્રિયા એટલે શું. તો શૂન્યક્રમની પ્રક્રિયા એટલે એવી રાસાયણિક પ્રક્રિયા કે જેનો પ્રક્રિયા વેગ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે. સ્વતંત્ર મતલબ કે એની ઉપર આધાર રાખતો નથી. એવી કોઈ રાસાયણિક પ્રક્રિયા કે જેનો પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતા તમે અઢળો કરી નાખો, કાંઈ લેના દેના નથી. ઉદાહરણ તરીકે કોઈ એક રાસાયણિક પ્રક્રિયાની જો હું વાત કરું તો ઉદાહરણ તમને આપી દઉં. ઉદાહરણ એક લેવું જરૂરી છે. સૌથી સરળ ઉદાહરણ H2+Cl2 HCl બનાવે. હવે તમે અઢળો કન્ટેનરના કન્ટેનર લઈ લો, H2 કન્ટેનરના કન્ટેનર Cl2 લઈ લો. બેન ભેગા કરો, HCl નહીં બની જાય. HCl બનવાનું ચાલુ ત્યારે જ થશે કે જ્યારે તમે એને શું આપશો, સૂર્યપ્રકાશ આપશો. ક્લિયર? ચાલો હવે શૂન્યક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ રેડી, સંકલિત વેગ સમીકરણ આપણે ફાઇન્ડ કરીએ. તો શૂન્યક્રમની પ્રક્રિયા માટેનો પ્રક્રિયા વેગ = કે અને પ્રક્રિયકની કેટલી ઘાત 0. આ 0 કામનો છે મિત્રો, અહીંયા યાદ રાખજો, આ 0 અહીંયા કામનો છે. ઓકે, પ્રક્રિયાનો વેગ એટલે થઈ ગયો R, પ્રક્રિયાનો વેગ એટલે થઈ ગયો આપણી પાસે રેટ ઓફ રિએક્શન જેને આપણે કહેશું R. તો R is equal to K, રિએક્ટન્ટનો R, પ્રક્રિયકનો મેં કેપિટલ R કર્યો છે, પ્રક્રિયાના વેગનો મેં સ્મોલ R કર્યો, 0 ઘાત. તો આ તો થઈ ગયું R is equal to K. આની જગ્યાએ હું લખી શકું -dr/dt = થઈ ગયું K. તો આ થઈ ગયું dr = -kdt. બરાબર, બંને બાજુ સંકલન લેતા તો કે ભાઈ dr = -k, તો અચળાંક છે dt. ક્યાંથી ક્યાં સંકલન? 0 ત્યારે પ્રક્રિયાનો વેગ હોય શરૂઆતનો, t ત્યારે અંત, t સમયનો પ્રક્રિયાનો પ્રક્રિયકની સાંદ્રતા, 0 સમયે હોય નહીં પણ આપણે શરૂઆત કરીએ એટલે 0 કહીએ છીએ, 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R0, t સમયે પ્રક્રિયકની સાંદ્રતા RT. તો આ જે તમારું થઈ જશે R0 થી RT = -k × t, 0 થી t. તો આ શું થઈ ગયું? RT માઇનસ R0 = -kt. તો મને એમ કહો K = શું થશે? તો કે માઇનસ આ બાજુ જવા દો એટલે R0 પહેલાં આવી જશે, RT પછી આવી જશે, અને T ને જવા દઉં છેદમાં. આ તમારી માટે બની જશે Yes or No. હા કે ના? તો આ રીતનું થઈ ગયું સંકલિત વેગ સમીકરણ. હવે જો તમને આમાં ગ્રાફ દર્શાવવાનું કીધું હોય તો તમે આમાં ગ્રાફ પણ દર્શાવી શકો છો. આ ખાસ તમે ધ્યાન રાખજો, જો તમને ગ્રાફ દર્શાવવાનું કીધું હોય તો તમારે ગ્રાફ દર્શાવવાનો છે. પણ તમારી પાસે જો સમય વધે છે તો તમે આ ગ્રાફ દર્શાવો, જેથી તમને વધુ માર્ક મળી શકવાને ચાન્સીસ બની શકે, કોઈ બીજા પ્રશ્નની અસર ના થાય. ઓકે.